નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ. ફરી આજે મળવાનું થયું. જી હા, હું મિતેશ દુધાની. આજે વાત કરીએ એક નાની એવી પ્રેરણાની, નવી સૂચકતાની, નવી પ્રેરણાને દિશાની. હેનરી ફોર્ડ, જી હા, ફોર્ડ કંપનીના કારના માલિક, જેમની પાસે અબજો રૂપિયા છે, આ વ્યક્તિ એક દિવસ પેરિસ ફરવા માટે જાય છે. અને પેરિસ ફરવા જાય છે ને, ત્યાં એક્ઝેક્ટ બાજુમાં એક વ્યક્તિને પૂછે છે કે અહીંયા સસ્તી, એકદમ સસ્તી હોટલો ક્યાં છે. થોડી આશ્ચર્યની વાત ચોક્કસ છે. કારણ કે આ વ્યક્તિ પાસે અબજો રૂપિયા છે, અને પછી વળતી પાછી હોટલ કેવી ગોતે છે, હોટલની શોધખોળ કેવી કરે છે. જી હા, સસ્તી હોટલ, સસ્તી હોટલની અંદર એ પોતે ભોજન લેવા માટે જાય છે. અને ત્યાં એક વ્યક્તિ એને પૂછે છે કે તમે આટલા બધા ધનવાન છો, અબજો રૂપિયા તમારી પાસે છે, અને તમે આ સસ્તી હોટલમાં કેમ જમો છો? તમારા દીકરાઓ તો ખૂબ મોટી રીચ હોટલની અંદર જમે છે, અને તમે અહીંયા સસ્તી હોટલમાં? હેનરી ફોર્ડ એવો જવાબ આપે છે કે દીકરાઓ ધનાઢ્ય વ્યક્તિ અબજોપતિના દીકરા છે, અને હું એક ગરીબ મા બાપનો દીકરો છું. મિત્રો, વાત ખૂબ નાની છે પણ હૃદયસ્પર્શી છે. પોતાની અંદર રહેલી પરિસ્થિતિ, સ્થિતિ હોય છે ને, એ જ વ્યક્તિને પ્રેરણા આપી શકે છે. આ સ્થિતિ અને પરિસ્થિતિનો ભેદ જો વ્યક્તિ શીખી જાય ને, તો એને ચોક્કસથી પ્રેરણા મળે. અને એટલે જ નાની એવી પરિસ્થિતિમાંથી ઊભો થયેલા વ્યક્તિ આજે અબજો રૂપિયા સુધી પહોંચ્યો હશે. વાત ખરી છે અને સોનાની છે. થેન્ક યુ.